Good morning. Hope you all are fine. Myself Kalyani Trivedi, continuing the lecture of TYBCOM SEM 5, that is of English subject. In our previous lecture, we have discussed about the syllabus, in which we have started the discussion of grammar portion. Grammar portion, we have started the topic named as questionnaire, like a prashnavali. We have seen the definitions, meaning, utility, reliability of the response, common instruction for respondents, layout of questionnaire, list and format of general question covering personal information, kitu to be prakarna information questionnaire be prakarni hoy che, personal information mate ane field of inquiry be sain alag thi. Personal information mate apne joyu to name, address, working address, age, gender, marital status, caste, religion, education, occupation, mother tongue, college, class and faculty, medium, father's occupation, income of family. Tips for the selection of personal question. કયા પ્રકારના વિષયને અનુરૂપ આપણે માહિતી મેળવવી છે, આપણા વિષયને અનુરૂપ આપણે પર્સનલ ઇન્ફોર્મેશન જોઈએ છે તો લેવી, બાકી અવોઇડ કરવી. When the researcher expects some original ideas, view or the personal opinions of the respondents, open-ended question are more useful. Therefore, there are no harm in using few open-ended question when there is no choice but to ask such kind of question. જ્યારે સંશોધકને પ્રશ્નાવલી ભરનારના કોઈ મુદ્દા પરના અંગત વિચારો, દ્રષ્ટિકોણ કે મંતવ્યની જરૂર હોય ત્યારે open-ended question પણ સામેલ કરવામાં કોઈ હરકત નથી. તેથી જ્યારે આ પ્રકારના પ્રશ્નો સામેલ કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હોય ત્યારે આ પ્રકારના થોડા પ્રશ્નો મૂકી શકાય. જેમ કે અહીંયા ફોર એક્ઝામ્પલ આપ્યું છે, યોર આઈઝ, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન અ પર્સન ફ્રોમ હાયર કાસ્ટ એન્ડ અ પર્સન ફ્રોમ યોર કોમ્યુનિટી, પ્લીઝ સ્ટેટ યુ થોટ ઇન ફ્યુ સેન્ટેન્સ બિલો. જો અહીંયા 3-4 લાઈન આપી છે. એવું નથી કે દર વખતે જે ક્વેશ્ચન્સ છે ઓપ્શનવાળા જોઈએ, કે 4 ઓપ્શન હોય, ખાલી જગ્યા આપી છે, તમારે એક શબ્દમાં લખવાનો હોય એનો જવાબ, એવું નથી હોતું. ક્યારેક એ 2-3 લીટી પણ આપે છે કે તમે તમારું ફ્રીલી તમે 2-3-4 વાક્યોમાં તમારો ઈ બાબત વિશે, ક્વેશ્ચન વિશે તમારા મંતવ્યો રજૂ કરી શકો. ફ્રેમિંગ ક્વેશ્ચન, કઈ રીતે ક્વેશ્ચન ફ્રેમ કરવા. તમને કોઈ કહે કે આપ તમારે એક્ઝામમાં પૂછશે કે આ પ્રકારની પ્રશ્નાવલી તૈયાર કરો આ ટોપિક પર, તમારે કઈ પ્રકારના ક્વેશ્ચન ફ્રેમ કરવા, દેટ ઇઝ અહીય. The success of a researcher lies in receiving most of the properly filled questionnaires on a particular subject in time, distributed among a number of respondents. If the researcher takes care in framing questions, he or she succeeds considerably. The following tips will be helpful. શું કહે છે? સંશોધકની સફળતા તેણે વહેંચણી કરેલ પ્રશ્નાવલીની પ્રતો જેમ વધુ પ્રમાણમાં પરત મેળવે તેના પર અવલંબે છે. જો પ્રશ્નાવલી તૈયાર કરતી વેળાએ સંશોધક કાળજી રાખે તો તેના નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ શકે છે. અત્રે આપેલ કેટલી બાબતો અહીંયા આપણને ધ્યાનમાં રાખવા જેવી છે. કઈ રીતે ફ્રેમ ક્વેશ્ચન કરવા, તો કહે છે કઈ પ્રકારની એને પ્રશ્નાવલી બનાવી છે, કઈ રીતે બધાને વેચે છે, વિશ્વાસ કીધું હતું ને કાલે વાત થઈ હતી, ટ્રસ્ટ, કે વિશ્વાસમાં બધાને લઈ લેવા કે નહીં હું આનો કાંઈ બીજો ઉપયોગ નહીં કરું, હું આનો એવી રીતે કોઈ લીગલ પેપર તરીકે યુઝ નહીં કરું, ખાલી સંશોધન કરવા માટે મારે આ માહિતી જોઈએ છે, ભેગી કરવી છે, આના ઉપર હું PhD કરું છું, હું રિસર્ચ કરું છું, હું આના ઉપર કંઈક સંશોધન કરવા માગું છું આ વિષયમાં, આ ટોપિક પર. તો એના માટે ઘણા બધા લોકોના ઓપિનિયન્સ જાણવા માટે મેં આ પ્રશ્નાવલી બનાવી છે, અને કોઈ હું ખોટો યુઝ નહીં કરું, એટલે કે ઓડિયન્સને વિશ્વાસમાં લઈને જો કરવામાં આવે, અનુરૂપ વિષય અનુરૂપ ક્વેશ્ચન્સ બનાવવામાં આવે તો આપણને ધારી સફળતા મળી રહે છે. હવે કઈ પ્રકારના ફ્રેમ ક્વેશ્ચન ફ્રેમિંગમાં કયા બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે? ઓનલી રિલેવન્ટ ક્વેશ્ચન, વિષયને અનુરૂપ, જરૂરી બિનજરૂરી ક્વેશ્ચન નહીં પૂછવાના, રિલેવન્ટ વિષયને અનુરૂપ ક્વેશ્ચન. અનેસેસરી ક્વેશ્ચન્સ વેસ્ટ ટાઈમ એન્ડ એનર્જી ઓફ બોથ
the researcher and the respondent. They are useless for the researcher's purpose also. Unnecessary question waste time and energy of both the researcher and the respondent. They don't time because it's unnecessary question. યુઝ જ નથી, જેનું કંઈ કામ જ નથી. એવા 10, 5, 6, 7 ક્વેશ્ચન મૂકી દઈએ તો એનું કંઈ કામ નથી, અને સંશોધનને એનું કંઈ કામ અને નથી. એમાં રિસર્ચર રિસ્પોન્ડન્ટ એટલે કે જે રિપ્લાય આપે છે એનું કણ કાંઈ, સંશોધક પ્રશ્નાવલી ભરનાર માણસ ઓડિયન્સ એને પણ એનો કંઈ ફાયદો થતો નથી. ફર્ધરમોર ધે મેક ધ ક્વેશ્ચન્સ અનનેસેસરીલી be asked which are related to the subject purpose issue under investigation. How according to you is your college? The relevant question in a questionnaire leading to a survey the cause of unrest among college students, but the same question is considered irrelevant if it asked in questionnaire leading the survey of reading habits of college student. હવે કયા પ્રકારના ટોપિક હોય તો કયા પ્રકારના સવાલ તમે બનાવવા, જેમ કે છે કે હાઉ એકોર્ડિંગ ટુ યુ ઇઝ યોર કોલેજ, તમારી કોલેજ તમારા મતે કેવી છે, તો એ ક્વેશ્ચન ક્યારે બરાબર છે, રિલેવન્ટ ક્યારે છે, જરૂરી ક્યારે છે પૂછવો, તો કે તમારે જે સર્વે કરવાનો હોય ક્વેશ્ચનરી લીડિંગ ટુ અ સર્વે ધ કોઝ ઓફ અનરેસ્ટ અમોંગ કોલેજ સ્ટુડન્ટ. કોલેજ સ્ટુડન્ટને એ લોકોને જ્યારે કોલેજ સ્ટુડન્ટવાળા પાસેથી માહિતી કે લોકો એના કોલેજથી ખુશ છે, એના મંતવ્યો જાણવા હોય કોલેજ સ્ટુડન્ટના કે લોકોને કોલેજમાં સારું શિક્ષણ આપવામાં આવે છે નથી આવતું, કઈ રીતે લોકો એની કોલેજ શિક્ષણથી ખુશ છે નથી ખુશ, તો એ જ્યારે હોય ત્યારે બરાબર છે. પણ જ્યારે આપણે ટોપિક એવો હોય કે રીડિંગ હેબિટ્સ ઓફ કોલેજ સ્ટુડન્ટ, રીડિંગ હેબિટ હોય ત્યારે આપણે ના પૂછીએ કે તમને કોલેજ ગમે છે કે નહીં. રીડિંગ હેબિટ એટલે તમે કેટલું રીડ કરો છો, ટૂંકમાં જે સબ્જેક્ટ જે વિષય પર ક્વેશ્ચનરી બનાવવાની હોય એને રિલેટેડ જ પ્રશ્ન હોય. કેક બનાવવાની હોય તો એમાં ગુલાબજાંબુની રેસીપી ન ચાલે. ટૂંકમાં સાદું સરળ એક્ઝામ્પલ મેં તમને આપ્યું કે જે પ્રકારની જે વિષય પર ક્વેશ્ચનરી પ્રશ્નાવલી બનાવવાની છે એને અનુરૂપ જ ક્વેશ્ચન હોય. જે એક્ઝામ્પલ પણ આપ્યું કે તમારા કોલેજના મંતવ્યો એટલે કોલેજ સ્ટુડન્ટની વાત હોય, કોલેજ સ્ટુડન્ટ વિશે માહિતી મેળવવાની હોય તો એ લોકોને પૂછી શકે એમની સમસ્યા વિશે, કે એ લોકોની કોલેજ લાઈફ વિશેના મંતવ્યો તો પૂછી શકે તમે તમારી કોલેજથી ખુશ છો કે નહીં. પણ જ્યારે ક્વેશ્ચનરી રીડિંગ હેબિટ ઉપર હોય ત્યારે તમે આવા ક્વેશ્ચન પૂછી શકો નહીં, ત્યારે રીડિંગ હેબિટ બુક્સને રિલેટેડ ક્વેશ્ચન પૂછવાના હોય. બિનજરૂરી પ્રશ્નો પ્રશ્નાવલીને લાંબી બનાવવા ઉપરાંત સંશોધક તેમજ પ્રશ્નાવલી ભરનાર બંનેનો સમય અને શક્તિ વેડફે છે, મેં કીધું ને. તેથી પ્રશ્નાવલીમાં માત્ર એવા જ પ્રશ્નોનો સમાવેશ થવો જોઈએ જે માત્ર સંશોધનના વિષય હેતુ મુદ્દા સાથે પ્રત્યક્ષ રીતે જોડાયેલા હોય, મુદ્દો વિષયને અનુરૂપ હોવા જોઈએ. નો કન્ફ્યુઝન, તમે ખુદ જ કન્ફ્યુઝન હોવા જો નહીં. એવરી ક્વેશ્ચન ઇઝ અ ક્વેશ્ચનરી શુડ બી શોર્ટ સિમ્પલ ક્લિયર એન્ડ ડાયરેક્ટ. શોર્ટ સિમ્પલ વાંચીને ઓલા 2-3 વાર વાંચે તો એ સમજાય નહીં, એવા અઘરા ક્વેશ્ચન ન હોવા જોઈએ. નાના શોર્ટ સિમ્પલ ક્લિયર અને ડાયરેક્ટ ક્વેશ્ચન વિષયને અનુરૂપ હોવા જોઈએ. નો ક્વેશ્ચન શુડ ક્રિએટ એની કન્ફ્યુઝન ઇન ધ માઇન્ડ ઓફ ધ રિસ્પોન્ડન્ટ. કોઈ પણ એવા ક્વેશ્ચન પ્રશ્નો ન હોવા જોઈએ જે માઇન્ડમાં કન્ફ્યુઝન ક્રિએટ કરે. ક્વેશ્ચન લાઇક વોટ ટાઈપ ઓફ ફિલ્મ ડુ યુ લાઈક, વી ડેફિનેટલી ક્રિએટ કન્ફ્યુઝન. કયા પ્રકારની ફિલ્મ તમને ગમે છે તો એ કન્ફ્યુઝન ક્રિએટ કરે. ધ રિસ્પોન્ડન્ટ વિલ બી ટેમ્પ્ટેડ ટુ ટીક મોર દેન વન ઓફ ધ ગીવન ઓપ્શન્સ, બટ ધ ક્વેશ્ચન વોટ ટાઈપ ઓફ ફિલ્મ્સ ડુ યુ લાઈક ધ મોસ્ટ, એ પ્રકારના ક્વેશ્ચન હોવા જોઈએ કે તમને કઈ પ્રકારની ફિલ્મો વધુ ગમે છે. વિલ નોટ ક્રિએટ એની કન્ફ્યુઝન, એ કોઈ પણ કન્ફ્યુઝન ક્રિએટ કરશે નહીં. એટલે એવા પ્રકારના ક્વેશ્ચન પૂછો કે એ લોકોને તરત ખ્યાલ આવી જાય કે મારે આમાં આન્સર કયો ભરવાનો છે. એવા અઘરા ક્વેશ્ચન કે એવા ક્વેશ્ચન ન પૂછો કે જેનો જવાબ આપવા માટે એ કદાચ 2-3 ટીક કરી નાખે, કેમ કે એને ખ્યાલ જ ન આવે કે આમાં જવાબ શું ભરવાનો છે. તો એવા પ્રકારના ક્વેશ્ચન ન ભરો. સિમ્પલ ક્લિયર ડાયરેક્ટ ક્વેશ્ચન વિષયને અનુરૂપ અને પહેલી વારમાં વાંચીને સમજાઈ જાય. કોઈ પણ રીડર હોય, કોઈ પણ સામેવાળો રિસ્પોન્સ ગ્રંથ હોય એને સરળ ભાષામાં સમજાઈ જાય, બધાને સમજાઈ જાય એવી સરળ ભાષામાં ક્લિયરલી તમારા વિષયના રૂપ પ્રશ્ન બનાવવા. નો હાઈલી પર્સનલ ક્વેશ્ચન, નાઇધર એની રિસ્પોન્ડન્ટ ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન ધ રિસર્ચર્સ પર્પઝ નોર હી ઓર શી ગેઇન્સ એનીથિંગ બાય ફિલિંગ ધ ક્વેશ્ચનરી.
Therefore, he or she will not allow any question that reveals either a confidential matter. Personal question. Highly personal question puchwa allowed nahi. The researcher must not ask any highly personal questions. It is better not to ask the name and address of the respondent in the survey related to AIDS, family planning, prostitution, etc., marital affairs, etc. One cannot collect data under his or her supervision. Here, name and address become useless. જો પ્રશ્નાવલી ભરનાને તો રસ હોય છે, અને શોધકના હેતુમાં કે ન તો તેને પ્રશ્નાવલી ભરવાથી કશું મળતું હોય. જે રિસ્પોન્ડન્ટ છે, જે આપણે છીએ લોકો, જે આપણે ભરી આપણે જવાબ આપીએ છીએ, એને આપણે જે સંશોધન કરી, રિસર્ચર છે, સ્કોલર છે, એની હારે કંઈ લેવા દેવા કે આપણે આ ભરવાથી કંઈ ફાયદો થતો નથી. એટલે એ પોતાની અંગત બાબતો વિશે માહિતી આપવાનું ટાળશે. કેટલીક બાબત જેમ કે એઇડ્સ છે, કુટુંબ નિયોજન, લગ્નોત્તર સંબંધો વગેરે પ્રશ્નો ત્યાં કરતી વેળાએ ઉત્તરદાતાના નામ સરનામાં જેવા પ્રશ્નો ટાળવા છે. કદાચ એવા ટોપિક્સ રિલેટેડ માહિતી મેળવવાની હોય, એનો સર્વે કરવાનો હોય, તો એમાં પર્સનલ ડિટેલ્સ ટાળવી જોઈએ. નામ શું છે, ક્યાં રહે છે, એડ્રેસ, સિટી, કંઈ પણ હોવું ન જોઈએ. ખાલી માહિતી, ટોપિક રિલેટેડ માહિતી જ ભરવી જોઈએ. એટલે પર્સનલી હાઈ ક્વેશ્ચન્સ ન આવે. No hurting, insulting remarks. Would any teacher serving in government school like to respond to the question, don't you think you're teaching to private classes is kind of corruption? Or when a government employee give answer of the question, what is your monthly under table income? Even such a single question may spoil the whole questionnaire. There must be nothing in a questionnaire that hurts or insults the respondent's feelings. ઉત્તરદાતાની લાગણીને ઠેસ પહોંચે અને તેને અપમાન જેવું લાગે એવું કશું પ્રશ્નાવલીમાં હોવું ન જોઈએ. આપણે સરકારી શાળામાં ફરજ બજાવતા કોઈ શિક્ષકને એવું ન પૂછી શકીએ કે તમે ટીચર છો તો તમે પ્રાઇવેટ ક્લાસીસ ચલાવીને કેટલા પૈસા કમાવ છો, કે તમારી મંથલી અંડર ટેબલ ઇન્કમ કઈ છે, જેવા પ્રશ્નોનો જવાબ આપવા એમને પણ નહીં ગમે. અને એ આપણે પ્રશ્નો એવા આપણે પૂછી શકતા જ નથી જે એમને જવાબ આપવા મુશ્કેલ પડે, કે જવાબ ન આપી શકે, કે એ પ્રશ્નો એ મૂકી દે. એટલે એ પ્રકારના ઇન્સલ્ટિંગ ક્વેશ્ચન પણ આપણે પૂછવા ન જોઈએ. સિમ્પલ ક્વેશ્ચન સિમ્પલ લેંગ્વેજમાં પૂછવાના હોય. જેમ કે નેક્સ્ટ છે સિમ્પલ લેંગ્વેજ. ગાંધીજી સે સિમ્પલિસિટી ઇઝ વર્ચ્યુ. ઇન અ ક્વેશ્ચનરી ક્વેશ્ચન શુડ બી આસ્ક્ડ ઇન અ સિમ્પલ લેંગ્વેજ. હિયર ધ રિસર્ચર ઇઝ નોટ સપોઝ ટુ શો હિઝ ઓર હર નોલેજ, બટ હી ઓર શી હેઝ ટુ ટેક હેલ્પ ઓફ ધ રિસ્પોન્ડન્ટ. એવરી રિસ્પોન્ડન્ટ વિલ નોટ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ધ મીનિંગ ઓફ ધ ક્વેશ્ચન. વોટ ફેક્ટર્સ ડુ યુ એટ્રીબ્યુટ ટુ ધ પાર્ટીઝ પોલ ડિબેકલ ટુ? બટ એવરી રિસ્પોન્ડન્ટ વિલ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ સેમ ક્વેશ્ચન ઇફ ઇટ ઇઝ આસ્ક્ડ, વોટ ફેક્ટર્સ ડુ યુ થિંક આર રિસ્પોન્સિબલ ફોર ધ પાર્ટીઝ પુઅર પર્ફોમન્સ ઇન ઇલેક્શન? તમે કઈ રીતે ક્વેશ્ચન પૂછો છો, એવી સાદી ભાષામાં કે સરળ ભાષામાં, કે જેનો આન્સર તરત રિસ્પોન્ડન્ટ ઉત્તરદાતાને તરત ખબર પડી જાય કે ઓકે આમાં આ જવાબ લખવાનો છે, આ પ્રકારનો જવાબ આવે, સવાલ આ પ્રકારે પૂછવામાં આવ્યો છે. કે એવા અઘરા સવાલ ન પૂછો કે જે સામેવાળી વ્યક્તિ સમજી ન શકે. એવી લેંગ્વેજ યુઝ ન કરો કે જેનો જવાબ એ આપી જ નથી, કેમ કે એ લોકોને પ્રશ્ન જ ન સમજાય તો એ જવાબ કઈ રીતે આપે. તો સિમ્પલ લેંગ્વેજ યુઝ કરવી. પ્રશ્નાવલી કઈ રીતે બનાવવી એનું ઇન્ટ્રોડક્શન છે, જે આ પૂછાતું નથી, પણ પ્રશ્નાવલી કેમ બનાવવી એના માટે આ બધા ફેક્ટર્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ધેટ્સ વાય આઈ એમ ડિસ્કસિંગ ઓલ ધ પોઈન્ટ્સ ઇન ડિટેલ. સો વી વિલ કન્ટિન્યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ ફોર ધ લિસનિંગ. હેવ અ નાઇસ ડે.